ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છના આપણા ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્યોનો આજે વિશેષ રૂપે એમના નેતૃત્વમાં સત્કાર કાર્યક્રમ કચ્છની જનતા, કચ્છના મતદારો અને જે અમારા સંગઠનના કાર્યકર્તાઓએ આ ચૂંટણીની અંદર કામ કર્યું છે, આ ભોજન સાથેનો આજે અહીં સત્કારવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને હું પણ કચ્છની જનતા, કચ્છના મતદારોનો હૃદયથી આભાર માનું છું કે જે પ્રકારે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે જે કચ્છની જનતાને પ્રેમ છે, લગાવ છે અને જેના કારણે આજે કચ્છના મતદારો, કચ્છની જનતા પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટી સાથે રહી અમારા સંગઠનના સૌ કાર્યકર્તાઓએ બૂથ સુધી પેજ કમિટીના માધ્યમથી કામ કર્યું. છેલ્લા અનેક મહિનાઓથી સતત એ કામ કરતા હતા. અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમારા સૌ આગેવાનો પણ પ્રજાની વચ્ચે રહી કરી અને જે પ્રકારે કાર્ય કર્યું છે અને આજે મને દેખાય છે કે એના જ કારણે આટલી મોટી આજે જીત કચ્છની અંદર ભાજપને મળી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા 2 દાયકાની અંદર ભૂકંપ પછી જે પ્રકારે એમના નેતૃત્વમાં કચ્છ આગળ વધ્યું છે, કચ્છનો વિકાસ થયો છે અને કચ્છના લોકો જાણે છે અને ફરી એકવાર કચ્છની જનતાએ સાબિત કરીને બતાવ્યું છે. અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના નેતૃત્વમાં પેજ કમિટી અને અમારું સંગઠન અને અમારા કાર્યકર્તાઓનો જે પ્રકારે કાર્ય, એમનું મનોબળ વધ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમારા JP નડ્ડા સાહેબનું માર્ગદર્શન અને આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગૃહમંત્રી જેમનો પણ સતત ને સતત આ ચૂંટણી દરમિયાન કચ્છની અંદર, ગુજરાતની અંદર એમનો પ્રવાસ રહ્યો હતો, એમનું માર્ગદર્શન રહ્યું હતું અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે જે ગુજરાતની જનતાનો પ્રેમ છે, જે વિશેષ રૂપે કચ્છની જનતાનો પ્રેમ છે, જેના ભાગરૂપે આજે કચ્છની અંદર 6 ભારતીય જનતા પાર્ટીના મતદારો, આ 6 ભારતીય જનતા પાર્ટીના જે અમારા ઉમેદવારો છે એ આજે ધારાસભ્ય બન્યા છે. હું કચ્છની જનતાનો, સૌ સંગઠનના કાર્યકર્તાઓનો પુનઃ આભાર માનું. આજે ગુજરાત વિધાનસભા 2022 અંતર્ગત કચ્છ જિલ્લાની વિધાનસભાની ચૂંટણી પછી કચ્છ જિલ્લાને, આખા કચ્છ જિલ્લાના મતદારોથી કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે કામ કર્યું, આદરણીય નરેન્દ્રભાઈના પ્રધાનમંત્રીની કામગીરીને લક્ષ્યમાં રાખીને લોકોએ જે ભરોસો મૂક્યો પાર્ટી ઉપર અને 6 વિધાનસભાની સીટ ભારતીય જનતા પાર્ટીને મળી, આજે નવનિયુક્ત ધારાસભ્યો, કાર્યકર્તાઓ, મતદારો, સૌ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સૌ તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, એક કાર્યકર્તા મિલન. સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓ જે આટલું કામ કર્યું 1.5 મહિનો થયો અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે જ્યારે આયોજન હતું, એ બધા આવતા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીએ ભરોસો મૂક્યો છે મતદારોએ આખા કચ્છ જિલ્લાએ, ત્યારે સૌ નવનિયુક્ત ધારાસભ્યને હું વિનંતી કરીશ કે લોકોએ જે ભરોસો મૂક્યો છે, ભરોસોનો, મતદારોનો એક વિશ્વાસ તૂટે નહીં અને જે જવાબદારી ભાગી આવી, જવાબદારી ઈમાનદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કામથી લોકો સંતોષ થાય અને એ વિચારસરણીને લોકો વધારે વધારે સ્વીકારે, આવું એક કાર્યકર્તાઓ સંમેલન હતું અને એક ચૂંટણી પછી પ્રથમ આ સંમેલન યોજાયું હતું અને આવું આવતા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી તન મનને પોતાનો સમય આપી અને અનેક પ્રકારના કાર્યક્રમો, 2024 ચૂંટણી પણ નજીક આવશે એના માટે અનેક વાતો કરીને આજનો કાર્યક્રમ